નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિષય છે ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટી તારીખ ચોવીસ બાર બે હજાર એકવીસ એટલે કે આજે લેવામાં આવી હતી તે પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિડીયો પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન છે માગ્યા મુજબ ગણો પ્રથમ પ્રશ્ન છે ત્રણ એક્સ ઓછા પાંચ વાય વત્તા છ માં આઠ વાય ઓછા ચાર એક્સ ઉમેરો હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ પ્રથમ પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવેલો છે બરાબર ત્રણ એક્સ ઓછા ચાર એક્સ ઓછા પાંચ વાય આઠ વાય છ ત્રણ બરાબર ઓછા એક્સ ત્રણ વાય નવ આ જવાબ સાચો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે ત્રણ એક્સનો બે વર્ગ ઓછા આઠ એક્સ વધતા પાંચ એક્સ વાય ઓછા દસમાંથી આઠ ઓછા નવ એક્સ વાય વધતા ત્રણ એક્સનો બે વર્ગ ઓછા પાંચ એક્સ બાદ કરો હવે આપણે બીજા પ્રશ્નોનો જવાબ જોઈએ અહીં બીજા પ્રશ્નોનો જવાબ આપવામાં આવેલો છે વિડિયો સ્કીપ કરીને તમે જવાબ લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર કરો પ્રથમ પ્રશ્ન છે કૌંસમાં એક્સ વત્તા સાત કંસ પૂરો ત્યારબાદ છે કૌંસમાં એક્સ ઓછા એક હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ બીજા પ્રશ્નનો જે પ્રથમ પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે બરાબર એક્સનો બે વર્ગ વધતા સાત વત્તા માઇનસ એક એક્સ વધતા સાત ત્યારબાદ કંસમાં માઇનસ એક તો અહીં જવાબ આપેલો છે બાદ બીજા પ્રશ્નોનો બીજે બીજો પ્રશ્ન હતો કંસમાં એક્સ કંસમાં બે ગુણ્યા ગુણ્યા વધતા કંસમાં બે એક્સ વધતા એક ત્રણ એક્સ ઓછા બે હવે આ પ્રશ્નનો જવાબ અહીં નીચે આપવામાં આવેલો છે બે એક્સ ત્યારબાદ ત્રણ એક્સ ઓછા બે વત્તા એક કૌશમાં ત્રણ એક્સ માઇનસ બે ત્યારબાદ છે છ એક્સનો બે વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ માઇનસ બે ત્યારબાદ છે નીચે જાબ છે છ એક્સનો બે વર્ગ માઇનસ એક્સ માઇનસ બે તો આ બીજા પ્રશ્નોનો સાચો જાબ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી ને કિંમત શોધો પ્રથમ છે નવ્વાણુંનો બે વર્ગ હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ અહીં જે પ્રથમ પ્રશ્ન હતો નવ્વાણુંનો બે વર્ગ તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે કંસમાં સો માઇનસ એકનો બે બે વર્ગ ત્યારબાદ છે કંસમાં સોનો બે વર્ગ માઇનસ બે કંસમાં સો ત્યાર બાદ કંસમાં એક વત્તા કંસમાં એકનો બે વર્ગ ત્યારબાદ છે દસ હજાર માઇનસ બસો વધતા એક નવ હજાર આઠસો એક અહીં પ્રથમ પ્રશ્નનો જવાબ આપેલો છે ત્યારબાદ અહીં બીજો પ્રશ્ન છે એકસો બાવનનો બે વર્ગ માઇનસ એકસો અડતાલીસનો બે વર્ગ હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ આ પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવેલો છે વિડિયો સ્કીપ કરીને લખી શકાય તેમ છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નો માટે યોગ્ય જાબ આપો પ્રથમ પ્રશ્ન છે લંબઘનના શિરો બિંદુ વી અને ધાર ઈની સંખ્યા જણાવો હવે આ પ્રશ્નનો આપણે જાબ જોઈએ અહીં તેનો જવાબ આપેલો છે શિરો બિંદુ કંસમાં વી બરાબર આઠ ત્યારબાદ ધાર કૌંસમાં ઈ બરાબર બાર તો અહીં જાબ આપેલો છે ત્યારબાદ ચોથા પ્રશ્નનો બીજો પ્રશ્ન છે ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધાર શિરોબિંદુ અને ફલકની સંખ્યા જણાવો આ પ્રશ્નોનો જાબ છે અહીં જવાબ આપવામાં આવેલો છે ધાર બરાબર આઠ શિરોબિંદુ બરાબર પાંચ ફલક બરાબર પાંચ તો અહીં બીજા પ્રશ્નોનો જવાબ જોઈ શકાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે વિભાગ અ માં આકાર અને વિભાગ બમાં તે ઉપરથી તે આગળથી જોતા કેવી દેખાય છે દર્શાવેલ છે વિભાગ અ સાથે વિભાગ બના યોગ્ય જોડકા જોડો હવે આ જોડકા જોડવાના છે જેમાં પ્રથમ છે ટેબલને ઉપરથી જોતા તેનો જાપ બનશે સી ત્યારબાદ છે બીજું ટેબલને સામેથી જોતા તેનો જાપ બનશે એ ત્યારબાદ છે ત્રીજું ઉપરથી જોતા તો ત્રીજા પ્રશ્નનો જવાબ બનશે ડી ત્યારબાદ છે ચોથું ઉપરથી જોતા તો તેનો જવાબ બનશે ઈ ત્યારબાદ છે પાંચમું સામેથી જોતા આ પ્રશ્નનો જવાબ બનશે બી પ્રથમ જે છે તેની સામે સાચો જવાબ આવશે સી ત્યારબાદ બીજાની સામે જવાબ આવશે એ ત્રીજાની સામે જાબ આવશે ડી ચોથાનો જાબ છે ઈ પાંચમાનો જાબ છે બી આ રીતે સાચો સાચી રીતે જોડકું જોડી શકાય તેમ છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયો પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે